નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં. તો મિત્રો, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ ગાંધીનગર તરફથી વિદ્યા સહાયકની ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. પ્રાથમિક શિક્ષકો એટલે કે ધોરણ 1 થી ધોરણ 5 અને ધોરણ 6 થી ધોરણ 8 માટે કાયમી શિક્ષકોની ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. કુલ 3000 જેટલી જગ્યા છે અને ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે. તો ભરતી વિશે માહિતી મેળવીએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, વિડિયાની શરૂઆત કરીએ. તો મિત્રો, આજે જાહેરાત છે તે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ ગાંધીનગર તરફથી આપવામાં આવેલી છે. અહીં મિત્રો, જિલ્લા શિક્ષણ સમિતિ અને નગર શિક્ષણ સમિતિ હસ્તકની જે પ્રાથમિક શાળાઓ છે અને આ પ્રાથમિક શાળાઓમાં સ્પેશિયલ એજ્યુકેટર વર્ગ 3ની જે જગ્યાઓ ખાલી છે તો તે જગ્યાઓ ભરવા માટે વિદ્યાર્થી પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે. વિગતવાર માહિતી મેળવીએ તો જિલ્લા શિક્ષણ સમિતિ અને નગર શિક્ષણ સમિતિ હસ્તકની જે પ્રાથમિક શાળાઓમાં સ્પેશિયલ એજ્યુકેટર વર્ગ 3 એટલે કે ધોરણ 1 થી ધોરણ 5 અને ધોરણ 6 થી ધોરણ 8 ગુજરાતી માધ્યમ માટે જે જિલ્લા અને નગર શિક્ષણ સમિતિ તરફથી મળેલ જે ખાલી જગ્યાઓ છે અને આ ખાલી જગ્યાઓ ભરવા માટે જે લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓ છે તો તે વિદ્યાર્થી પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે. ચર્ચા કરી લઈએ મિત્રો, કેટલી જગ્યા રહેશે. તો અહીં મિત્રો, જે ભરતીનો પ્રકાર છે તે સ્પેશિયલ એજ્યુકેટર વર્ગ 3 છે. ગુજરાતી માધ્યમ માટે આ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. તેમાં ધોરણ 1 થી ધોરણ 5 માં કેટલી જગ્યા છે, કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે તેના વિશે ચર્ચા કરીએ. તો ધોરણ 1 થી ધોરણ 5 માં કુલ 1861 જેટલી જગ્યા છે. હવે આજે 1861 જેટલી જગ્યા છે, તેમાંથી સામાન્ય વર્ગના ઉમેદવાર માટે 950 જગ્યા છે, અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે 122 જગ્યા છે, અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે 199 જગ્યા છે, એસઈબીસી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર માટે 425 જેટલી જગ્યા છે, ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે 165 જેટલી જગ્યા છે. આવી રીતે ધોરણ 1 થી ધોરણ 5 માં જે ખાલી જગ્યાઓ છે તે 1861 જેટલી જગ્યાઓ છે. હવે આજે 1861 જગ્યા છે, તેમાંથી મિત્રો શારીરિક રીતે જે વિકલાંગ વ્યક્તિ છે તેમના માટે 69 જેટલી જગ્યા અનામત રહેશે. ત્યાર પછી મિત્રો, ધોરણ 6 થી ધોરણ 8 ની વાત કરીએ તો ધોરણ 6 થી ધોરણ 8 માં જે જગ્યાઓ છે તે 1139 જેટલી જગ્યા છે. આજે 1139 જગ્યા છે, તેમાંથી 599 જેટલી જગ્યા સામાન્ય વર્ગના ઉમેદવાર માટે, 65 જગ્યા છે તે એસસી કેટેગરીના ઉમેદવાર માટે, 127 જગ્યા છે તે એસટી કેટેગરીના ઉમેદવાર માટે રહેશે, 265 જગ્યા છે તે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર માટે રહેશે અને 90 જગ્યા છે તે ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે રહેશે. આવી રીતે ધોરણ 6 થી ધોરણ 8 માં કુલ 1139 જગ્યા છે. આજે 1139 જગ્યા છે, તેમાંથી 40 જગ્યા છે તે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ માટે અનામત રહેશે. આવી રીતે બંને થઈ મિત્રો કુલ 3000 જેટલી જગ્યા છે. 3000 જેટલી જગ્યાઓ ખાલી છે, તે જગ્યાઓ ભરવા માટે અહીં લાયકાત ધરાવતા વિદ્યાર્થી પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે. ચર્ચા કરી લઈએ અરજી ફોર્મ છે. તો આ ભરતીમાં મિત્રો તમારે જો અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે. ઓનલાઈન અરજી ફોર્મ વીએસબી નું જે પોર્ટલ છે vsb.dpegujarat.in તે પોર્ટલ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે. ઓનલાઈન અરજી ફોર્મ છે તે 19 ફેબ્રુઆરી 2024 ના રોજ શરૂ કરવામાં આવશે. 19 ફેબ્રુઆરી 2024 સવારના 11 વાગ્યાથી અરજી ફોર્મ શરૂ થશે અને તમારે 28 ફેબ્રુઆરી 2024 બપોરના 3 વાગ્યા સુધીમાં ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે. તમારે અરજી ફોર્મ ભરી અને મિત્રો તમારે કચેરી ખાતે જમા કરાવવાનું રહેશે. જે કેન્દ્ર હોય છે સ્વીકાર ફોર્મ સ્વીકારવાનું કેન્દ્ર, ત્યાં તમારે અરજી ફોર્મની પ્રિન્ટ જમા કરાવવાની રહેશે. તેમની જે છેલ્લી તારીખ છે તે 28 ફેબ્રુઆરી 2024 રહેશે અને તમારે 5 વાગ્યા સુધીમાં તમારે અરજી ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે. હવે મિત્રો, આ જે ભરતીની વિગતવાર માહિતી છે, જ્યારે અરજી ફોર્મ શરૂ થશે એટલે અહીં જે વીએસબી નું પોર્ટલ છે તે પોર્ટલ ઉપર ઓફિશિયલ નોટિફિકેશન અપલોડ કરવામાં આવશે. જ્યારે મિત્રો નોટિફિકેશન અપલોડ થશે એટલે આપણે એક અલગથી વિડીયો અપલોડ કરી દેશું. તો આવી રીતે મિત્રો, જે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ તરફથી સ્પેશિયલ એજ્યુકેટર વર્ગ 3 ની જે જગ્યાઓ ખાલી છે પ્રાથમિક શાળામાં, તો તે જગ્યાઓ ભરવા માટે વિદ્યાર્થી પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે. 19 ફેબ્રુઆરી 2024 થી લઈને 28 ફેબ્રુઆરી 2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફ્રી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયામાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.